अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहु व मग़फ़िरतुहु। वेलकम टू SDMES बॉयज़ इंग्लिश मीडियम प्राइमरी स्कूल, स्टैंडर्ड 6, सब्जेक्ट गुजराती। फ्रॉम टुडे वी स्टार्ट सप्लीमेंट्री रीडिंग। इन गुजराती वी कॉल्ड पूरक वाचन। पहली कविता छे साद करे छे, एटले के मने याद करे छे, मने अवाज करे छे, मने बोलावे छे। साद करे छे का मीनिंग होता है बोलावे छे। दिस पोयम रिटन बाय प्रहलाद पारेख। हवे आ जे काव्य छे ते प्रकृति प्रेमनु वर्णन करतु काव्य छे, के जेमा कवि प्रकृतिना अलग अलग तत्वों जेटला छे ते जाने तेमने बोलावता होय प्रकृति तरफ, एवी वात ए करी रह्या छे। कवि ने एवुं थाय छे के जे प्रकृति छे તે પ્રકૃતિના તત્વો વચ્ચે આપણે આ આપણો જે બિઝી શિડ્યુલ છે તે બિઝી શિડ્યુલમાંથી ટાઈમ કાઢીને આપણે પ્રકૃતિ વચ્ચે રહીને પ્રકૃતિનો આનંદ માણવો જોઈએ। પ્રકૃતિ દેટ મીન્સ કે નેચર, નેચર મેં જીતની ચીજે ઉપર વાલેને બનાવી હે વો સબ આ ગઈ, પહાડ હે, નદી હે, ખેત હે, બરાબર સબ ચીજે આ ગઈ, ઉસમેં ઝાડ હે, સૂરજ હે, એ સભી ચીજકો હમ નેચર બોલતે હૈ। ઓકે, તો યે સબ ચીજો કે સાથ ભી हमें अपना थोड़ा थोड़ा टाइम लाइफ का स्पेंड करना चाहिए ताकि हमें सुकून मिल सके। ओके, हूँ कविता वाँचू छू अने पछी समझावती जाऊँ छू। साद करे छे दिल हरे छे रे, मने ए साद करे छे रे, गाम ने पादर रोज बपोरे झाड़वा केरी डाळ, साद करे छे सांज ने ताणे डूंगर नी डूंगर माळ, मने ए साद करे छे रे, भणवा टाणे साद करे छे नानक डू एक तळाव, काम निवेड़ा रोज बोलावे एक एवो छे ढाड़, मने ए साद करे छे रे, नदियों केरी भेकड़ पेली खेतरो केरी हार, साद करे छे जंगल केड़ी केम करूं हूँ वार, मने ए साद करे छे रे, आब अड़े ज्या दूर जमीने कौन छुपायू त्या, रोज शारे ए बोलावे आ वलिया अहिया, मने ए साद करे छे रे। साद करना दैट मीन्स के किसी को बुलाने के लिए जोर से आवाज करना। तो कवि अहीं शू कहे छे के भाई साद करे छे दिल हरे छे रे, मने शू करे छे, मने ए बूम पाड़े छे, मने बोलावे छे, मारू दिल जे छे ते हरे छे, खुश करी दे छे। कौन खुश करे छे? तो के रोज बपोरे गामना पादर ऊपर जे झाड़नी डाळीओ छे, पादर एटले के જે વચ્ચે ચોક હોય ને ગામના વચ્ચે જ્યાં બજાર ભરાતું હોય તે, તો કે ગામનો પાદર જે છે તે ગામના પાદરે મને જે ઝાડ છે તે ઝાડની ડાળીઓ મને બોલાવે છે, મને બૂમો પાડી પાડીને બોલાવે છે। ઝાડવા કેરી ડાળ સાદ કરે છે સાંજને તાણે દૂરની ડુંગરમાં, જે ઝાડો છે રોજ બપોરે ગામના પાદરે જે ઝાડ છે તે ઝાડની જે કેરી એટલે કે ની ઝાડની, કેરી એટલે કે ની એનો મિનિંગ ની થાય, ઝાડની જે ડાળીઓ છે તે મને બોલાવે છે, અને રોજ સાંજના સમયે દૂરથી જે ડુંગર માળ એટલે કે રેન્જ ઓફ માઉન્ટેન્સ બરાબર એ છે એ મને બોલાવે છે, રોજ બપોરે મને ઝાડ બોલાવે છે ગામના પાદરથી, અને રોજ સાંજે મને દૂર ડુંગર માળ જે છે જે પર્વતોની માળા છે તે પર્વતોની માળા મને બોલાવે છે। એટલે કહેવાનો મતલબ એમ કે રોજ બપોરે મને જે ગામના પાદર છે તેની નીચે ઝાડ નીચે મને સમય જે છે તે સમય મને વ્યતીત કરવાનો ગમે છે, અને સાંજે મને ડુંગરા ઉપર જવું ગમે છે। બણવા ટાણે સાદ કરે છે નાનકું એક તળાવ, કામની વેળા રોજ બોલાવે એક એવો છે ઢાળ, મને એ સાદ કરે છે। ક્યાં બોલતે કે ભાઈ જબ મેરા પડને કા ટાઈમ આતા હૈ, હોમવર્ક કરવાનો જે મારો સમય આવે છે તે હોમવર્ક કરવાના સમયમાં મને એક નાનકડું તળાવ છે, દરેક ગામડામાં તળાવ હોય તો એ નાનકડું તળાવ શું કરે છે, મને બોલાવે છે પોતાની પાસે, અને રોજ મારે જ્યારે કામનો સમય હોય જ્યારે હું કામ કરતો હોઉં તે વખતે મને ઢાળ એટલે કે ઢાળવાળો રસ્તો, આપણે પેલું કહીએ ને કે ઢાળવાળો નીચે સુધી જતી ઢાળ ઉપરથી નીચે સુધી, એટલે જ્યાં આપણે સાયકલ ચલાવીએ તો પેડલ ના મારવું પડે, સર કરતાં નીકળી જઈએ એવો રસ્તો બરાબર ને,
તો એવો જે ઢલાનવાળો ઢાળવાળો રસ્તો છે, ઢોલાવવાળો રસ્તો છે, એ મને રોજ મારા કામના સમયે યાદ કરે છે, મારા ભણવાના સમયે મને રોજ તળાવ યાદ કરે છે. એટલે હું જ્યારે ભણવા બેસું છું ત્યારે મને તળાવ યાદ આવે છે અને ત્યાં જવાનું મન થાય છે. કામ કરતો હું ત્યારે પેલો ઢળાવવાળો ઢોળાવવાળો રસ્તો યાદ આવે છે, એની પાસે જવાનું મન થાય છે. નદીઓ કેરી ભેકડ પેલી, ખેતરો કેરી હાર, સાદ કરે છે જંગલ કેળી. કેમ કરું હું વાર, શું કહે છે કે નદીઓ જે પેલા આપણે જોયું હશે કે જે પર્વતો હોય છે તે પર્વતોની ફાંટ પડે, બે એક પર્વતની ફાંટ પડે એને ખીણ કહેવાય, બરાબર. અને ખીણની નીચેનો ભાગ હોય તેને ભેકડ કહેવાય, બરાબર. ભેકડો એટલે કે તૂટેલા ભાગો જે હોય છે ને પથ્થરોના, બરાબર, એને ભેકડ કહેવાય. તો કે નદીઓની ભેકડો જે છે, ખેતરોની હારમાળા છે, જે સળંગ ખેતરો એક સાથે હોય, નદીઓની નદીને આજુબાજુનો જે વિસ્તાર છે, ભેકડનો વિસ્તાર અને જંગલનો જે રસ્તો છે તે મને બોલાવે છે. તો હું શા માટે વાર કરું, મને જલ્દી જલ્દી ત્યાં જવું છે, નદી પાસે ભેકડમાં જવું છે, ખેતરોમાં ફરવું છે, જંગલના રસ્તા ઉપર રમતા રમતા જવું છે. આ બડે જ્યાં દૂર જમીને કોણ છુપાયું ત્યાં, રોજ ઇશારે એ બોલાવે આવલિયા અહીંયા. શું કહે છે કે આપણે આપણે ઊભા રહીએ, જો પહાડ કોઈ ઉપરની જગ્યા હોય ત્યાં ઊભા રહીએ, કે પછી નદી કિનારે, અરે સોરી, દરિયા કિનારે ઊભા રહીએ, તો આપણને એવું લાગે કે દૂર ક્યાંક જમીન અને આકાશ જે છે તે જમીન અને આકાશ મળી રહ્યા છે. એટલે કે મને એવું લાગે છે કે દૂર જ્યાં આપ, એને ક્ષિતિજ કહેવાય, બરાબર, એને ક્ષિતિજ કહેવાય, જ્યાં આપણને એવું લાગે કે જ્યાં જમીન અને આકાશ મળી રહ્યા છે. પણ એવું તો થતું જ નથી કે જમીન અને આકાશ મળી રહ્યા, આપણને એવો આભાસ થાય છે, એવું લાગે છે, એવું ઇલ્યુઝન થાય છે, બરાબર. તો જમીન અને આકાશ જ્યાં મળી રહ્યા છે ત્યાં એમ મને લાગે છે કોઈ છુપાયું છે અને રોજ મને ઇશારો કરીને બોલાવે છે કે અલિયા અહીંયા આવ. તમે જો દરિયા કિનારે જાઓ ને તો દરિયા કિનારે ઊભા રહીને દૂર સુધી જોજો, તમને એવું લાગશે કે પેલું આકાશ અને જમીન મળી રહ્યા છે, આપણને એવું લાગશે. અને ત્યાં શું હશે એવું આપણા મનમાં થાય છે, બરાબર. તો અહીંયા પ્રહલાદ પારેખ જે છે એમને પણ એવું થાય છે કે ભાઈ આ કોણ મને ત્યાં બોલાવે છે, ને જાણે એમને એવું લાગે છે કે પેલી ક્ષિતિજ પાસેથી કોઈ ઇશારો કરીને એમને બોલાવતું હોય. ઓકે, તો અહીંયા પ્રહલાદ પારેખ આ કાવ્યમાં અલગ અલગ જેટલા પણ પ્રકૃતિના તત્વો છે તે પ્રકૃતિ તત્વોને યાદ કરે છે અને એમની સાથે સમય માણીને આનંદ માણવાનું એમને ગમે છે. ઓકે, આ ગયા વખતે મેં યુટ્યુબની લિંક મોકલી હતી, આ વખતે હું તમને પોતાનું સમજણ કાર્યનો વિડીયો મોકલાવી રહી છું, એને જ અચૂક જોજો. ઓકે, અલ્લાહ હાફિઝ.